સમય છે એ પણ વેડફાય વપરાય અને વવાય એની પણ ત્રણ રીતે ગતિ થાય કેને કહેવાય તો કે જે બિનજરૂરી આપણે સમય આપીએ છીએ એક તો નિંદા કે જેની અંદરથી આપણને કોઈ પણ પ્રકારનો લાભ નથી થવાનો એ કાર્યની અંદર આપણે વ્યસ્ત થાય એ બધો સમય વેડફાય છે વધારે પડતો આપણે બિનજરૂરી મોબાઈલ વાપરતા હોય વોટ્સઅપ ઇન્ટરનેટ યુટ્યુબ એક્સવાય જેટ ગમે જ્યાં જરૂરી છે કે ભાઈ તમને નાવા ધોવામાં પહેરવામાં જમવામાં પરિવારને હેત પ્રેમ આપવામાં તમારા ધંધામાં વ્યવસાયમાં વાડી ખેતરે જ્યાં જરૂરિયાત છે ત્યાં તમે સમય આપો એ સમય ને વાપર્યો કેવાય કે જે જરૂરી છે ને એ કરવું પડે કરવાનો છે એ વાપર્યો પણ વાવ્યો તો કે આપણે ભગવાન જેટલો અંદર સમય પસાર કરી એ સમય છે ને વવાય છે પૂજા પાઠ દેવ દર્શન ભજન ભક્તિ કથા વાર્તા વગેરે જે કંઈ પણ આપણે કરી એ બધો સમય છે એ વવાય છે રહ્યો અને એ વાવેલો સમય આપણને ખૂબ મોટો લાભ આપશે ફળ આપશે જેમ આપણે જમીનમાં વાવીએ છીએ ને પછી અનંત ગણો આપણને મળે છે એમાં વાવેલો સમય આપણને બહુ મોટો લાભ આપશે એટલે સમય ક્યારે વ્યર્થ જવા દેવો જોઈએ નહીં સમય બહુ કિંમતી છે અને આમ આપણું જીવન છે ને એ શું એ ખબર હતો ને એક સમય જ છે સો વર્ષનો એક ટાઈમ એ જ આપણી લાઈફ છે શું છે એમાંથી જેટલો સમય વ્યક્તિ થાય છે એટલી આપણી લાઈફ કટ થાય છે એટલી જીવન આપણું ઓછો થતો જાય છે પણ આપણે સમયની કિંમત જેવી છે એવી સમજી શક્યા નથી જો સમયની કિંમત સમજાઈ જાય તો માણસ મંડી પડે કારણ કે આપણી પાસે સમયનો અભાવ જ છે કામ આપણે ઘણું કરવાનું છે સમય ઓછો છે છતાંય પણ આપણે સમયને વ્યર્થ ગુમાવીએ છીએ વેડફીએ છીએ એ આપણી હોશિયારી નથી વ્યર્થનો સમય આપણે ક્યાંય પસાર કરવો નહીં જેટલો આપણી પાસે સમય બચે ભગવાનનું નામ સ્મરણ કીર્તન ભક્તિ લીલા ચરિત્રો જે શ્રવણ કર્યા હોય એનું મનન કરવું અને આપણે ભગવાનમય સમય પસાર કરવો